ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ વેલકમ ટુ સંદીપની એજ્યુકેશનલ એકેડેમી આજે આપણે ધોરણ એકમાં ગણિત વિષયમાં આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ ગણો અને જોડો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને કેટલીક આંગળીઓ દ્વારા અંક આપ્યા છે તેને આપણે ગણીશું અને ચિત્રો સાથે જોડીશું તો આપણે જોઈએ કે સૌ પ્રથમ ચિત્રમાં એક બે અને ત્રણ આંગળીઓ આપી છે તો આપણે ત્રણ ચિત્રો હોય એવા ચિત્ર સાથે જોડીશું તો પહેલાંમાં છે બે ચિત્રો બીજામાં એક ચિત્ર ત્રીજામાં છે એક બે ત્રણ ચાર ત્યારબાદ નીચેનું ચિત્ર છે બટકનું એ બટક કેટલા છે એક બે અને ત્રણ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ત્રણ આંગળીઓ સાથે ત્રણ બટકને જોડીશું એટલે કે સરખા અંકને સરખા અંક સાથે જ જોડવાનું રહેશે આ રીતે ત્યારબાદ આંગળી ફરીથી બીજી આંગળી ગણીશું એક બે ત્રણ ચાર પાંચ તો હવે આપણે એવા ચિત્રો શોધવાના છે જે પાંચ હોય કારણ કે આંગળી છે આપણી પાંચ તો હવે જોઈશું ફરીથી તો અહીં તો બે બકરીઓ છે એક કેરી ચાર પોપટ હવે અહીં છે આપણા ઉંદરો તો ઉંદરોને ગણીશું એક બે ત્રણ ચાર પાંચ તો વિદ્યાર્થી મિત્રો પાંચ ઉંદર થઈ ગયા ને તો અહીં પણ આપણી આંગળી પાંચ છે એટલે પાંચ આંગળીને પાંચ ઉંદરો સાથે જોડીશું એટલે આપણો સરખું અંક બની જશે ત્યાર બાદ બે આંગળી એક અને બે તો ઉપર આપણે સૌપ્રથમ ચિત્રમાં જોઈશું કે બકરી કેટલી છે એક બે તો બે આંગળી બે બકરી આ રીતે જોડવાનું ત્યારબાદ એક આંગળી એક કેરી જે તમને જોડેલું આપ્યું છે હવે પછી આંગળી ગણીશું એક બે ત્રણ ચાર ચાર આંગળી એટલે આપણે ચાર ચિત્ર સાથે જોડવાનું રહેશે તો અહીં પોપટ આપ્યા છે જેને ગણીએ આપણે એક બે ત્રણ ચાર તો ચાર આંગળીને ચાર પોપટો સાથે આપણે જોડીશું પ્રશ્ન નંબર છ ગણો અને અંક સાથે જોડો તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં કેટલાક અંક જોઈ શકો છો અને આપેલા ચિત્રો તો સૌ પ્રથમ અહીં આપેલા ચિત્રો છે એક અને બે એટલે કે બે સીડી આપી છે તો તેને બે અંક સાથે જોડ્યું તો હવે આપણે અહીં જગને ગણીશું એક બે ત્રણ ચાર આ રીતે ગણવાનું છે તો ચાર જગને ચાર આંકડા સાથે જોડવાનું એટલે અહીં આપ્યો છે તમને અંક ચાર તો આ રીતે તમારે જોડી દેવાનું ત્યારબાદ અહીં તમને ગલુડિયા આપ્યા છે નાના નાના તો આપણે એને ગણીશું એક બે ત્રણ ચાર પાંચ પાંચ ગલુડિયાને પાંચ અંક સાથે જોડીશું તો આ રહ્યો આપણો પાંચે પાંચ તો આ રીતે પેન્સિલની મદદથી સરસ રીતે જોડવાનું રહેશે હવે આપણે મોર આપ્યો તો કેટલા મોર છે એક તો એક એક અંક સાથે જોડીશું જોડવાનું રહેશે ત્યારબાદ નીચે જોઈશું તો આપણે ગ્લાસ કેટલા આપ્યા છે ગણીએ એક બે ત્રણ તો ત્રણ ગ્લાસને ત્રણ સાથે જોડવાનું એટલે આ રહ્યો તમારો ત્રણ અંક હવે કાતર કેટલી આપી છે એક બે ત્રણ ચાર પાંચ છ છ કાતર છ ગડે છ તો આ રીતે એને છ ગડે છ સાથે જોઈન્ટ કરીશું હવે ગાજર ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ગાજર એટલે કે આઠ અંક આઠ વડે આઠ આ રહ્યો આપણો એને સાથે જોડી લેવાનો ત્યારબાદ તમને કેળા આપ્યા છે આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ કેળા નવ વડે નવ સાથે આપણે જોડીશું હવે છેલ્લું પિક્ચર છે તમારું કાચબાનું તમે જોઈ શકો છો વિદ્યાર્થી તો આપણે ગણીએ કાચબા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અહીંથી શોધી લો અડે સાત કાં છે આ રહ્યો તો આપણે અડે સાત સાથે આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે તો આ બે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારે ચોપડીમાં પોથીમાં સરસ રીતે કરવાનું રહેશે